આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદ નું નથી થયું, ધર્મ ને અધર્મ ના યુદ્ધ થયા. હમણાં હમણાં ચોખવટ કરું છું, શાસ્ત્રો વાંચી લેજો. મહારાણા પ્રતાપ ને અકબર નું જો જ્ઞાતિવાદ નું યુદ્ધ હોત તો મહારાણા પ્રતાપ નો સેનાપતિ હાકિમ ખાન ન હોત. આ દેશમાં આવા હાકિમ ખાનો ની જરૂર છે, પણ હાકિમ ખાન જેવા હોય તો. હાકિમ ખાન ને અકબરે સંદેશો મોકલાવ્યો, રૂબરૂ મળવાની તો તાકાત ન થઈ એની અકબર, કારણ કે પ્રતાપ નો સેનાપતિ છે. એની સામે ચાર આંખ થોડી ભેગી થાય, ભલામણ આંખું કાઢી લઈ બોલો ખાટાક દઈ, કારણ કે મેં ચિત્તોડ કાન ખાયા હે. બોલ્યો છે હાકિમ ખાન, સંદેશો મોકલાયો કે હાકિમ ખાન કો બોલ દો હિન્દુસ્તાન કા કોઈ ભી રાજ પર હાથ રખ દે ઉસકા મેં સુલતાન બના દુંગા, એક બાર દિલ્હી આ જાય, એક બાર આગ્રા આકર મિલે મુજે, માગેગા વો મિલેગા. અને ત્યારે હાકિમ ખાને કીધું તું કે એને કહેજો મારી હાજરીમાં કોઈ દી અમથો નીકળે નહીં, કારણ કે પ્રતાપ મને વાલો છે અને મેરા નામ હાકિમ ખાન હૈ, જિસકા અન્ન ખાયા હૈ ઉસકે સાથ મેં ગદ્દારી નહીં કર સકતા, ઓર ચિત્તોડ કા અન્ન ખાયા હૈ, મેવાડ કા અન્ન ખાયા હૈ, ઓર પ્રતાપ મેરા મિત્ર હૈ. શું હાકિમ ખાન જવાબ આપ્યા હે? તો જ્ઞાતિવાદ નું યુદ્ધ હોત તો હાકિમ ખાન પ્રતાપ ભેગો નો હોત અને અકબર ભેગો માનસી નો હોત. સમજો છો બધા? અકબર ભેગો જગમાલ રાણા ન હોત, પ્રતાપનો નાનો ભાઈ. પ્રતાપ મહાન શું કામ છે? એકલો કરી નાખ્યો તો હાવ. ત્યારે હાકિમ ખાન જેવા પડખે આવીને કીધું તું મુજાતો ની ભાઈબંધ બેઠો છે ભલામણા. હે અરે તમે તમે કલ્પના તો કરો, કેવા કેવા રાજપૂતો મહારાણા પ્રતાપ ને હારે હતા સાહેબ, પગ માંડે ધરતી મળતી થી ધ્રુજવા આવા વીરવર પુરુષો. જયમલ રાઠોડ, અરે જયમલ રાઠોડ ની સાહેબ 250 જણા તો ખાલી જયમલ ને ઘોડીમાં એના ઘોડા ને મારવા માટે માણસો મૂકેલા કે આ યુદ્ધમાં જો એનો ઘોડો કપાઈ જાય. અને કહેવાય ગયો અંતે જયમલ રાઠોડ નો ઘોડો કપાણો, એના બે પગ કપાણા. અને એટલું નહીં, એનો ભત્રીજો નામ ભૂલી ગયો, એના ભત્રીજાનો પણ અશ્વ મરાણો. અને ઈ જ ધરતી ઉપર હેઠો પડ્યો. આડ જેમ કહેવાય ગયો જયમલ રાઠોડે અવાજ કર્યો ભત્રીજાને, અને ભત્રીજો અવાજ રાડ સાંભળી અને સાહેબ ન્યાલી કૂદ્યો, પણ વશેરો કૂદે એમ. અને કાકાને ખંભા ઉપર લીધો, જયમલ રાઠોડ ને ખંભા ઉપર લીધા, અને જયમલ રાઠોડ ના બે હાથમાં સમસેબ બાકા ચીકી મળે બોલવા, અને જયમલ રાઠોડ ના બે હાથમાં તલવાર, એટલું નહીં એના ભત્રીજા ના બે હાથમાં તલવાર, એ ચાર હાથે એમ કહેવાય કહેવાય ગયો 35,000 મુગલો ને માર્યા થાય એક જ ઝપાટમાં. 35,000 ની જેને પથારો ફેરવી નાખ્યા, પથારો પડી ગયો. અને હાથી ની અંબાડી ઉપર બેઠે બેઠા અકબર એટલું બોલ્યો છો કે શત્રુભુજ કા નામ સુના થા, લેકિન આજ મુજે શત્રુભુજ કા દર્શન હો રહા હે. આ રાજપૂતો આ ધર્મને બચાવવા માટે, રાષ્ટ્રને બચાવવા માટે આવી રીતે લડ્યા છે, એના ગીત ગાઈને ભાઈ ભાઈ કરવા કરતાય અંદર એવી ખુમારી હાલવી દેજો કે હું ભારત વર્ષનો માણસ છું, કઈ જ્ઞાતિનો છું એ નથી મારે જોવું. હિન્દુ છું, મુસલમાન છું, શીખ છું, ઈસાઈ છું, આયર છું, ચારણ છું, પટેલ છું, દરબાર છું, બધું ભૂલી હું હિન્દુસ્તાની છું. કારણ આપણી માવુ કેવી છે કે જ્યાં 9 લાખ લોબડિયાળીઓ જન્મી હોય, અને જે ધરતી પર 9 લાખ લોબડિયાળીઓ જન્મી હોય તો માં ભારતી કેવડી મોટી હશે કે જેના ખોળામાં હું તમે આળોટીને મોટા થયા છે. એને પોરો હસડ્યો એ કે એને ભરતી કરી ગયો તાત્કાલિક. હમણાં ઓલો કાયદો આવ્યો ને કે સરપંચ માં ઉભું રહેવું હોય તો 2 સંતાન હોવા જોઈએ, 3 સંતાન હોય ફોર્મ ન ભરાય. તેમ ચૂંટણી આવી ને તો અમારે એક ભાઈ બીજા બાજુના ગામના હતા, એ આવ્યા, એ કે માય ભાઈ છોકરા શ્યાર છે ને ચૂંટણી આવી છે. હું કહું તો સારું મત વધે, મને મત નહીં, મને કે ઊભું રહેવું છે. હું કહું તો બેને દીક્ષા દઈ ગયો, એટલે બેટી બચાવજો. હકીકત કહું, એ નહીં બચે તો મોટરસાયકલ વાય હું બાજરા ને ગીણું નાખીને નીકળશો. વગર પેટ્રોલે ગાડી જાય
ગાંડી રોદા તો નથી લાગતા રોડ ક્યાં તારા બાપ નો છે ગાડી તારી છે ખાડા તો ગામે પડ્યા ડોહા એ તું નો ઉસા કરી એ ભાઈ ટૂંકી વાત લઈ લો આમાં મારો કઈ મને છે ને હું બહુ કઈ મારો મેળ રહેતો આ આપણું આખું શું એટલે મતલબ આ છે કે બસ એક બનો દેશને ચોખ્ખો કરો ગંદકી જે અંદરો અંદર ખોટી આલે છે એ દૂર કરો ગોબરાયું જે અંદરો અંદર કરે છે એ બંધ કરો અને પછી જ્ઞાતિવાદના આંદોલનો જે ગોકીરા થાય છે આ બંધ કરો આ દેશમાંની ગંદકી ગોબરાય અને ગોકીરો સંપૂર્ણ રીતે બંધ થવો જોવે અહીંયા અવાજ હોય તો આવા ભજનનો જ હોવો જોવે અવાજ હોય તો અહીંયા આવી એકતાનો જ હોવો જોવે અને અવાજ હોય તો અખંડતાનો હોવો જોવે એ અખંડતાનો અવાજ આવી જશે પછી કોઈના બાપની તાકાત નથી કે ભારત વર્ષનો કોઈ વાળવાકો કરી શકે એટલે સ્વભાવ પણ ત્યાં પહોંચવો જોવે સ્વભાવ સેનાથી બદલે સદગુરુની કૃપાથી ઘણા ખબર જ નથી હકીકત ક્યાં હું કરવું એક ભાઈના બાથરૂમનો પાઇપ લીક હતો તો વાંદરીપાનું જોતું હતું પાઇપને ફિટ કરવા વાંદરીપાનું ગમે ત્યાં લાગે વાંદરીપાનું જોતું હતું હવે વાંદરીપાનું એને કોને પાસે મગાય કાંઈ એના છોકરા પાસે મગાવાય કાંઈ એના માણા પાસે મગાવાય આને એની ઘરવાળી પાસે મગાવી બોલો વાંદરીપાનું લાવ્યું તો હવે નક્કી કરો શું આવ્યું છે પછી પાનું ન આવ્યો પાણો આવ્યો હકીકત ઘણા ગણપતિના મંદિર જીન્નત કેતા હે ગણપતિ દાદા રીધિ સીધી આપજો નો મગાય એની ઘરવાળીઓ છે ડોલ વાંઢીમાં લે એટલે આમ નો સ્વભાવ ફરે કોઈના એટલે એ બાપુએ ટૂંકમાં સિંટું પાળી અને સિંટું પણ ભાઈ સિંટું એટલે સિંટુડિયો હા હા બાપુ એમ કે સિંટું ઇધર આવતા કાં કાં ચિંટુ બે પગે એક જણો ઓફિસે નિરાજ્ય બેઠો હતો ને ત્યાં જમરાજ આવ્યા હાલે જમરાજા પોતે હાલ નીકળ હાલ લેવા આવ્યો એ કે હું લેવા આવ્યો મારે કેટલા કામ છે હું તો હાવ તંદુરસ્ત છું તંદુરસ્ત નો દીકરો થવા હાસુ કુસ હાલ એક જણો ફૂલ પી ગયેલો રોડે આટા મારતો હતો ને ત્યાં જમરાજ આવ્યા હલે લેવા આવ્યો એ કે આવું ખરો પણ પાડો હું આવી ગઈ જમવી ગયો કે આને આને સ્ટીયરિંગ ન દેવાય એમ આ ઓફિસે બેઠેલો અને તંદુરસ્ત માણસ આવ અને ફર્સ્ટ ક્લાસ પીઝા ખાઈને બેઠેલો બર્ગર ના બે બટકા ભરી ગયેલો બર્ગર ના એવો તંદુરસ્ત એવું લાગે કીધું પણ હું તંદુરસ્ત છું મને કોઈ પીડા નથી અને મને કોઈ વસ્તુ નથી તમે મને લેવા આવ્યા થોડાક દી રહેવા ગયો તમે હાસુ કહો હાલ જમરાજા કે હું તને મદદ કરવા આવ્યો કે પણ શું મદદ કરવા તને થવું જમરાજા કે કે નહીં તક તો તારો મોબાઈલ ક્યાં મોબાઈલ ઘરે રહી ગયો તક તારી માએ લોક ખોલ નાખ્યો અને બેઠી બેઠી બધા મેસેજ વાસે પછી ભાંગાઈ ને આવું એની કરતા તંદુરસ્તી માં આવી ગઈ એટલે લખણ ફેરવો થોડા ખારા કરો હકીકત તમારા મોબાઈલમાં પવિત્ર વસ્તુ રાખજો આવા ભજન ડાઉનલોડ કરજો મારા બાપ જે તમારા બોડીને અડીને રહી છે એમાં તો પવિત્ર વસ્તુ રાખો યાર હા છોકરાનો મોબાઈલ બાપના હાથમાં આવી જાય ને એમાં કદાચ ગંદુ કઈ હોય તો બાપ ખીજાઈને કહી શકશે કે આવું નહીં રાખો નગર મોબાઈલ ને લઈ દઉં પણ બાપના મોબાઈલમાં છોકરો જોઈ જાય શું કરશું સે વિકલ્પ તમારી પાસે કાંઈ આનો એક છોકરો ભણતો નતો તેની બા મમ્મી ખીજાણી કે બેટા ભણાય એટલું બધું ભણને તો બહુ સારું થાય બેટા ભણવું જ જોવે ત્યાં છોકરે કીધું બહુ ભણી તો શું થાય તક સારી પત્ની મળે તક તો મારા બાપા કઈ ઓછું નથી ભણ્યા સિંટુ એટલે સિંટુ એક ભાઈ નું મોઢું હોજી ગયેલું ઢીમણા થઈ ગયેલા અમારા ગિરીશભાઈ ડેર મનસુખ પર બેઠા છે બધા જ
જામનગર થી ઠેઠ થી આવ્યા બધા. આ ભાઈ તમે ક્યાં છે? એ જામનગર છે. તાળીઓથી બતાવો. ના ના, ખોટું ખોટું કહું, એ જ આયોજક છે. એટલે હું આવું શું કામ કહું? મને અત્યારે પછી દરેક પ્રોગ્રામમાં પૈસા લેવાના હોય તો ભલે, ન લેવાનું તો ભલે, ટેસ આવી જાય પછી બધું ભૂલી જાવ. ઓડિયન્સ અમારું ભગવાન હોય છે. તમે અમારું ભગવાન છો. હકીકત ખોટું ના કહેતો. એક જણો તેની પત્ની આમ કે, તુજમે રબ દિખતા હે યારા મે ક્યા કરું. એને ઘરવાળે કે 5000 મૂકીને પગે લાગે નીકળ. રબ દેખાય છે ને વળી ખોટો પગો ગલોંદા મારે.